નર્મદા જિલ્લાના વિકાસ માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી કરોડો રૂપિયાનું ફંડ ફાળવવામાં આવે છે, પરંતુ સરકારી અધિકારીઓ અને એજન્સીઓ સાથે મળીને કરોડો રૂપિયાના આયોજન બારોબાર કરતા હોવાનો આક્ષેપ ઉઠ્યો છે, જેના વિરોધમાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભા બેઠક પર ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવાએ વિરોધ નોંધાવ્યો હતો. ચેતર વસાવા સાથે મોટી સંખ્યામાં સ્થાનિકો નર્મદા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે પહોંચ્યા હતા, પરંતુ તંત્ર દ્વારા તમામ રજૂઆતકર્તાઓને કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપતા રોકવામાં આવ્યા હતા. ત્યારે ચેતર વસાવાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે અમને આવેદનપત્ર આપતા રોકવામાં આવ્યા છે, જેનું કારણ એ છે કે ક્યાંક ને ક્યાંક જે વહીવટ થયા છે તેનો રેલો ભાજપના નેતાઓ સુધી પહોંચે તેમ છે, જેથી ભાજપ પોલીસને આગળ કરી રહી હોવાનો પણ ચેતર વસાવાએ આક્ષેપ કર્યો હતો. આજે અમે જે નર્મદા જિલ્લાની ગણતરી એસ્પિરેશનલ જિલ્લા તરીકે થાય છે અને અહીંના લોકોની પ્રાથમિક જરૂરિયાતો માટે, મૂળભૂત સુવિધાઓ માટે, શિક્ષણ, આરોગ્ય અને સામાજિક આર્થિક ઉત્થાન માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અનેક કાર્ય યોજનાઓ આવે છે, કરોડો રૂપિયાના બજેટો આવે છે, પણ અહીંના અધિકારીઓ એજન્સીઓની ઇશારા પર પદાધિકારીઓને વિશ્વાસમાં લીધા વગર કરોડો રૂપિયાના આયોજન બારોબાર કરી નાખે છે અને એના ચૂકવણા કરી નાખે છે. એના વિરોધમાં અમે કલેક્ટર શ્રી નર્મદાને આવેદનપત્ર આપવા માટે જઈ રહ્યા હતા. અમારી સાથે સરપંચશ્રીઓ, તાલુકા જિલ્લા પંચાયતના સદસ્ય અને અનેક પદાધિકારીઓ હતા, છતાંય અમે સવારથી નીકળેલા છીએ, અમને જવા દેવામાં આવતા નથી. એક આવેદનપત્ર આપવાથી સરકાર આટલી બધી ડરે છે એ અમને સમજાતું નથી. ત્યારે અમને લાગે છે કે આ ભ્રષ્ટાચાર પાછળ મોટા ગજના નેતાઓના હાથ હશે એવું અમને ચોક્કસપણે લાગી રહ્યું છે. આયોજન અધિકારીએ 4 કરોડનું બારોબાર આયોજન કરી દીધું છે અને આ વર્ષે પણ એવા જ કામો બિનઉપયોગી મંજૂર કર્યા છે, એનો પણ અમે વિરોધ કરીએ છીએ. સાથે વન વિભાગ દ્વારા છેલ્લા 5 વર્ષમાં એક પણ નિવિદા પાડ્યા વગર એમના લાગતા વળગતા કોન્ટ્રાક્ટરોને કરોડો રૂપિયાના બિલો વાઉચરો ચૂકવી દેવામાં આવે છે, એનો પણ અમે વિરોધ કરીએ છીએ. જેના માટે પૈસા આવે છે એ અધિકારીઓ પદાધિકારીઓના ઇશારાથી બહારની એજન્સીઓને લાવીને ચાઉ કરી જાય છે, ત્યારે એની સામેનો અમારો વિરોધ છે. ત્યારે અમે આપણા માધ્યમથી કહેવા માગીએ છીએ કે આ લોકશાહીનું હનન છે, અમને દબાવવાની વાત છે. આવનાર દિવસમાં આ મોસમોટો ભ્રષ્ટાચાર ખુલ્લા પાડવા માટે આવનાર દિવસોમાં હજારોની સંખ્યામાં લોકો સાથે અમે જઈશું અને અમને ધરણા કરવું પડશે, આંદોલન કરવું પડશે, રેલી કરવી પડશે, ત્યાં કલેક્ટરની કચેરીની ઘેરાવો કરવો પડશે કે નર્મદા કમલમનો ઘેરાવો કરવો પડશે, તો અમે કરીશું. પણ અમારા લોકોને ન્યાય આપીને જ અમે રહેવાના છે. આજે ભલે પોલીસે તાનાશાહી વર્તન કરીને અમને રોકી દીધા છે, પણ આવનાર દિવસમાં આનાથી પણ વધારે સંખ્યામાં, મોટી સંખ્યામાં અમે જઈને આવેદન આપીશું, એ જ આપણા માધ્યમથી સૌને કહેવા માગીએ છીએ. ધન્યવાદ.